છેવાડાના ગામ સુધી વિકાસના દાવા કરતી રાજ્ય સરકારના બનાસકાંઠા જિલ્લામાં ધજાગરા ઉડ્યા. વાત છે ધાનેરા તાલુકાની, જ્યાં 62 આરોગ્ય કેન્દ્ર આવેલા છે, જેમાંથી 22 કેન્દ્રો પંચાયતના ઘરમાં ચાલે છે. 4000થી વધુની વસ્તી ધરાવતા વાછોલ ગામમાં આરોગ્ય કેન્દ્ર પંચાયતના નાના એવા ઓરડામાં ચાલે છે. આ ગામના લોકોની માંગ છે કે પ્રશાસન તાત્કાલિક સબ સેન્ટરનું નિર્માણ કરે. એવી વ્યવસ્થા જો અલગ ફાળવી આપે અને આ પ્રમાણે લોકોને સહાય મળે એવી લોકોની અપેક્ષા છે. અને આ પંચાયત ભવનમાં રહે, પંચાયતના ઓરડામાં રહે છે, આના કરતો કોઈ અલગથી આરોગ્ય ભવન જો સરકારની જગ્યાની ફાળવણી કરીને આપી દે, એ પ્રમાણે જો આરોગ્ય ભવન બનતું હોય તો લોકોને જી વ્યવસ્થા સારી મળી શકે. નાની ઓરડી છે, ઓરડી પણ પડી જાય જેવી, બીક આવે જેવી, અંદર જાય તોય. અત્યારે અમારી એવી મોગે કે બહાર બનાવી દે, પછી તકલીફ થોડી વધારે પડે. 3-4 હજાર વસ્તી એ, પછી આ 2-3 વસ્તી હોય હેડે થોડી નાની પડે. અત્યારે થોડી બહાર હારતી સગવડ કરે તો અમારી સરકાર પાસે મોગે. અમારું જે ગ્રામ પંચાયતમાં જે આરોગ્ય ભવન ચાલે છે એ અમારા ગ્રામ પંચાયતના ઓરડામાં ચાલે છે. અને જે અમારો જે ગ્રામ પંચાયતનો ઓરડો છે એ આમ જર્જરિત હાલતમાં છે. અને અમારી ગ્રામ પંચાયતમાં 4000 કરતું વધારે વસ્તી છે, એટલે ગામ લોકોને આરોગ્ય ભવન ન હોવાથી ખૂબ તકલીફો પડે છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક જે આરોગ્ય કેન્દ્રો હોય છે, જે સબસેન્ટરો હોય છે, તે આ રીતે તમે જોઈ શકો છો. તે પ્રમાણે જ જે નાની ઓરડીમાં ચલાવવા મજબૂર તંત્ર બન્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ વાછોલ બોર્ડર વિસ્તારનું ગામ છે, ત્યાં આ પ્રકારે નાની ઓરડીમાં જે સબસેન્ટર છે તે ચલાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને 4000ની